પુરાવા વિનાના આક્ષેપો તદ્દન ખોટા. જેને જેને આક્ષેપો કર્યો એ પુરવાર કોઈએ કર્યો નથી. આજ સુધી સેવા કરી, લોક સેવા, ધર્મની સેવા, કોઈ પણ સંપ્રદાય હોય એ સંપ્રદાય બંધ કરાવી અને મારું નામ, ધબુડી માતાનું નામ, એનું દો, એનું નામ લો, એની ભક્તિ કરો, આ કોઈ દી કદાપી બતાવ્યું નથી. તમે જેને માનતા હોય, તમે જે સંપ્રદાયને માનતા હોય, તમે જેની ભક્તિ કરતા હોય એ કર્યા જ કરો. ભક્તિ બદલવી નથી. પોતાના ઘરના દીવ એને જ પકડી રાખો. ભગવાનના માનતા હોય, કૃષ્ણના માનતા હોય તો કૃષ્ણને માન્યા કરો. કોઈ શંકર ભગવાનને માનતા હોય તો શંકર ભગવાનને માન્યા કરો. મેં આજ સુધી કદાપી કીધું નથી મને માનો, અને એવો પુરાવો કોઈ બતાવે એવો કે એને ઘરના દેવ, ઘરના ઘરની શક્તિઓ એને ભૂલી અને મારી ભક્તિ કરે એવું કદાપી કોઈને બતાવ્યું નથી. મેં કોઈને કહ્યું નથી કે ડબુડીનો દીવો કરો, ડબુડીની અગરબત્તી કરો. તદ્દન ખોટી વાત. મેં જ્ઞાન પીરશું, મેં ધર્મ શીખવાડ્યા. ધર્મ 5 દિવસ પાડવા, 2નો દીકરીનો ધર્મ પાડવો, મર્યાદા રાખવી. પહેલાંના જમાનામાં 2 દીકરી મર્યાદા રાખતી અને એ મર્યાદાઓ શીખવાડી, શું ખોટો કહેવાય? જેને જે રીતે જીવન જીવવું હોય તે જીવે. મેં તો ખાલી શીખવાડી, સલાહ આપી કે મર્યાદા રાખો મોટા વડીલોની. સાસરીમાં હોય તો સાસુ સસરાની મર્યાદા રાખો, મોટા વડીલની મર્યાદા રાખો. અને પિયરમાં હોય તો નાના મોટા હોય આનું કીધું કરવું, એ કેમ કરવું. મા બાપે મોટા કર્યા હોય તો મા બાપનું કીધું કરવું. સલાહ આપી, જેને સલાહ લીધી એને બરાબર. પણ આજે જે આક્ષેપ લાગ્યા એ તદ્દન ખોટા છે. હું એવું કહીશ, કોઈ એવું કહ્યું કે માતાજીએ મોટું ઘર લીધું, કોઈએ કીધું કે 1 કરોડ રૂપિયા લીધા, 2 કરોડનું મકાન લીધું, એ તદ્દન ખોટી વાત છે. અને સાબિત કરી આપશે, જેને જેને આક્ષેપ કર્યા એ સાબિત કરી આપશે કે મકાન લીધું, 1 કરોડનું લીધું કે 2 કરોડનું લીધું કે 50 લાખનું લીધું કે 1 લાખ રૂપિયાનું મકાન લીધું, એવું કદાચ કોઈ સાબિત કરી આલે. કોઈ એવું કે એક મકાન નહીં પણ કદાચ પ્લોટ લીધો, એ બી સાબિત કરી આલે. કોઈ એવું કે 2-3-4 ગાડી હોય તો બી સાબિત કરી આલે. કોઈ કદાચ એવું કહેતા હોય કે માતાજીના ઘરે ઘણા રૂપિયા, માતાજીએ દર રવિવારે 1 લાખ રૂપિયા લીધા, એ બી સાબિત કરી આલે. જ્યાં જ્યાં ગાદી થઈ, લોકોએ આમંત્રણ ભક્તોએ આપ્યું, ત્યાં મારી ગાદી થઈ અને ત્યાં ત્યાં લોકોએ, મેં કંઈ માગી નથી, એ લોકોએ ખર્ચ જેટલા થાય એટલા ભાવિક ભક્તોએ એકઠા ખર્ચ પ્રમાણે કરી, 2 લાખ પબ્લિક, 2 લાખ દર્શનાર્થી આવતા હોય અને 2 લાખમાંથી 50% લોકો પ્રસાદ લીધો, કોઈ દાળ ભાત પૂરી શાક મિષ્ટાન લાડુ, એ ભાઈ આવા મિષ્ટાન લીધા, 2 લાખમાંથી 1 લાખ પબ્લિકે પ્રસાદ લીધો, ગરીબોએ ખાધું, નજીકના માણસો હોય, કોઈ આજુબાજુ વિસ્તારના હોય, જ્યાં જ્યાં મારી ગાદી હોય લોકો મને આમંત્રણ કરે, હું આમંત્રણમાં જઉં માતા, અને આમંત્રણમાં જઈ અને લોકોને પ્રવચન કર્યા, લોકોને સત્સંગ શીખવાડ્યો. કોઈ આવું કહેતું હોય કે દેવી શક્તિઓ નથી, દેવી શક્તિઓ માનો તો છે નહીં તો નથી. દેવી શક્તિનું રૂપ ના હોય, આકાર ના હોય, એ તો અલૌકિક એક શક્તિ, અને એ શક્તિ દેખાય નહીં. મોટા મોટા મંદિર હોય,
કે નાના મંદિર હોય એમાં ભગવાન કે માતાજી રહેતા નહીં, પણ કદાચ તમારી શ્રદ્ધા ને આસ્થા હોય ને તો એમાં પથ્થરમાં ભગવાન બોલે, પથ્થરમાં માતાજી હોય. તમારી આસ્થા તમને ઉત્પન્ન થવી જોઈએ. આસ્થા ને શ્રદ્ધા, વિશ્વાસ. જો તમારો વિશ્વાસ હોય ને તો પથ્થરમાંથી તમે, આજ લોકો દરેક મંદિરમાં જતા હોય ને તો એ મૂર્તિ હોય પણ મૂર્તિને કદાચ ભગવાન માને તો એ ભગવાન બીજા દિવસે ગમે તેવી તકલીફ મટાડતો હોય. એના દીકરાને કદાચ તકલીફ પડી ગઈ તો એની માનતા ને શું એને ગાળો બોલી છે, શું એને કેસ કર્યો છે ભાઈ? મારા સાનિધ્યમાં આવ્યો નથી, આવ્યો હોય તો મને પુરવાર કરી આપે દીકરા, દરેક પબ્લિક ને કરી આપે, અને આવ્યો હોય તો સરકાર ને પુરવાર કરી આપે, તમને મીડિયા વાળાને પ્રૂફ કરી આપે કે હું 3 વર્ષ પહેલા મારા દીકરા માટે આવ્યો હતો. મીડિયાને પુરવાર કરી આપે, સરકારને પછી પણ મીડિયાને પહેલા પુરવાર કરી આપે કે હું 3 વર્ષ પહેલા એ ધબુડી માતા એ ગયો હતો, એવો ખાલી પુરવાર કરી આપે. તમે પુરવાર માગી લેજો એની પાસે. હો ચડાવો ભેટ, કોઈ રોકડ આવ્યા ને તો એ રોકડ તો પ્રસાદ મળી લીધા, હો પ્રસાદ કરી લીધો, દાળ ભાત પૂરી શાક મારા ભાઈ ભક્તો ને છોડ્યા નથી ભૂખ્યા, હો અને જેને કદાચ મંદિર, આજ મંદિર નથી મારું, હો મંદિર વગરની માતા છું, એટલે આજ બોલવાનો મોકો મળે બધાને. આ જેને જેને મંદિર લઈને બેઠા ને એના માટે કોઈ બોલવા તૈયાર નથી, ઓગડી ઉઠાવવા કોઈ તૈયાર નથી. અને મંદિર વગરની માતા છું શામ, કે આજ સુધી એક રૂપિયો કોઈનો લીધો નથી, એટલે નહીતર લોકોના કદાચ આવા કદાચ શ્રદ્ધાથી એમની પોતાની લોકોની પોતાની શ્રદ્ધાથી ઘેર બેઠા માનતા માની ચોકલેટ ચડાવીશ 10 રૂપિયાની, અને ચોકલેટ ચડાવીશ ને આસ્થા ને ઉત્પન્ન રાખી અને આસ્થા કરીને કદાચ એને માનતા પૂરી ઘેર બેઠા કરી હોય સ્વામી. અને એ લોકો બોલ્યા, આજ સુધી મેં કીધું નથી કોઈને કે તમારી દવા બંધ કરી દેજો અને હું મટાડીશ, ના એવો ખાલી કોઈ પુરવાર કરી આલે. મારા 1200-1100 વિડીયો ને એમાંથી કદાચ કોઈ પુરવાર કરી આવ્યો, પુરવાર એક ખાલી કરી આલ્યો ભાઈ, કે મેં એવું કહ્યું હોય કે દવા બંધ કરી દે અને મારા સાનિધ્યમાં આવજે. મારા સાનિધ્યમાં આમંત્રણ આપવામાં આવતું નથી. લોકો એકબીજાને કહી અને લોકોને ખબર પડી, લોકોને સાચી હોય, મારા સાનિધ્યમાં એકલા ખારી અભણ ગરીબ નહીં હોતા, મોટા મોટા અધિકારીઓ બી હોય, ભણેલા ગેજ્યુએટ હોય. શું બધા અભણ છે છે અમને ખબર નહીં પડતી હોય સાયન્સ. હું શું કરવા કહું, શોધી લેશે ભાઈ. રામચંદ્ર ભગવાન અયોધ્યામાં રહેતા, એના અયોધ્યાપતિ ઓળખી નતા કે અયોધ્યાવાસી, મારા શબ્દને ઓળખજો. મેં કાલે કહ્યું કે 1000 વ્યક્તિ આવતા હોય એમાંથી 700 વ્યક્તિની કે 700ના કામ થતા હોય, આસ્થા હોય એટલે બધાની આસ્થા દેવી શક્તિ ઉપર ના થાય, એ 700 વ્યક્તિનું કામ થાય, એટલે 700 વાળા 300ને કહેશે તારે કામ કરવું હોય અને તને તકલીફ હોય તો આસ્થા રાખ, પણ એના અંદરથી બધાને આસ્થા ઉત્પન્ન ના થાય. માગણી કોઈની ખોટી હોય, કોઈએ આવું કીધું હોય, કોઈએ કીધું હોય કે મારી તકલીફ મટાડો, મારે ધંધો ચાલતો મટાડો, તે મટે નહીં. કોઈ કે મને આશીર્વાદ આપો તો આશીર્વાદ આપ મળે ના મળે, આશીર્વાદ આપ મળે મળે નહીં, આશીર્વાદ મારી જોડેથી આપવામાં આવતા નથી, આશીર્વાદ તો આપોઆપ અમને મળે. આશીર્વાદ કેવી રીતે મળે? સારા કાર્ય કરે, સારા કર્મો કરે ત્યારે આશીર્વાદ મળે.